નમસ્કાર, આપ જોડા છો સુપરફાસ્ટ 100. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ તેજ બની ગઈ છે. એનસીપીએ કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવાનો ઇન્કાર કર્યો છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસકીએ જરૂર પડે તો કોંગ્રેસ માટે પ્રચાર કરવાની પણ વાત કરી. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. પક્ષપલટાની મોસમ વચ્ચે પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. લાલજી મેર કોળી સમાજના આગેવાન છે અને તેમના રાજીનામાથી ભાજપની મુશ્કેલી વધી શકે છે. લાલજી મેર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. જસદણ પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે જસદણમાંથી 352 જેટલા પોસ્ટર અને બેનરો દૂર કરાયા છે. 110 પોસ્ટર અને 50 દિવાલ પરના લખાણો અને 58 બેનર દૂર કરાયા છે. આ સાથે જ 134 અન્ય પ્રકારની સામગ્રી દૂર કરાઈ છે. જસદણની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય થઈ ગયું છે. આ વિસ્તારમાં 50,000થી વધુની રકમની હેરફેર પર પ્રતિબંધ લગાવાયો છે. નોટ સામે વોટ પર ચૂંટણી વિભાગ બાજ નજર રાખશે. શંકરસિંહ વાઘેલાના સ્નેહ મિલનને શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યું છે, ત્યારે આ પૂર્વે રાજપૂત સંગઠનોના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમણે વાઘેલાને હાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જે પત્રની પીએમએ નોન લીધી છે, જેને પગલે રાજપૂત સંગઠનના આગેવાનોએ શંકરસિંહનું સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 1.5 મહિનાના ટૂંકા સમયમાં ફરી એકવાર કેવડિયાની મુલાકાત લેશે. 20 ડિસેમ્બરથી 3 દિવસ માટે કેવડિયા કોલોનીમાં પ્રધાનમંત્રી રોકાણ કરવાના છે, ત્યારે તેમના માટે ખાસ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે. કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં પીએમ મોદી હાજર રહેશે. આ કોન્ફરન્સમાં દેશની આંતરિક સુવિધા તેમજ પોલીસ સેવામાં ઉભા થતા પડકારોની સમીક્ષા કરવામાં આવશે. ખેત તલાવડી કૌભાંડમાં વધુ 2 ગુનાઓ દાખલ કરાયા છે. એસીબીએ દાહોદમાંથી ખેત તલાવડી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં એસીબીએ 3 આરોપીઓની ગ્રાન્ટ લેવાના મામલે ધરપકડ કરી છે અને આ ત્રણેય 3 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 33 ગુનાઓ દાખલ કરાયા છે. બિહારમાં આતંક મચાવનાર નક્સલી રાજેશ રવિપ્રસાદને ઝડપીને એટીએસની ટીમે ગુજરાતમાં પગપેસારો કરી રહેલા નક્સલવાદનો પર્દાફાશ કર્યો હતો. ઝડપાયેલો નક્સલી રાજેશ પ્રસાદ પોતાની ઓળખ છુપાવીને ગોપાલપુર કુપારનું ધામ ધારણ કર્યું હતું અને એટીએસ દ્વારા તેને ઘરે કરવામાં આવેલી તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરાયા છે અને તે અંગેની તપાસ પણ શરૂ કરાઈ છે. મોરબીમાં એસઓજીએ ગેરકાયદે સિક્યોરિટી એજન્સી ચલાવતા બિહારના આરોપીની ધરપકડ કરી છે. આરોપી ટીંબી નજીક લાયસન્સ વગરની એજન્સી ચલાવતો હતો. ગેરકાયદે માણસો રાખીને સિરામિક યુનિટોમાં સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ રાખતા હતા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે હવે નવી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં લોકોએ હવે પૂરું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર પહેરવામાં આવતા હેલ્મેટ પહેરીને હવે ટુ વ્હીલર નહીં ચલાવી શકાય, તેના માટે આખું હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. દેવભૂમિ દ્વારકામાં દિવ્યાંગો માટે ચાલી રહેલા ખેલ મહાકુંભમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા દિવ્યાંગ માટે ટોયલેટની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં પગથિયા હોવાથી કેટલાક ખેલાડીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઇમરજન્સી માટે રાખેલ એમ્બ્યુલન્સ બંધ પડી જતા દિવ્યાંગો પાસે ધક્કા લગાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દાહોદમાં 5 દિવસ બાદ ગુમ થયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. 5 દિવસ પહેલા માતા પુત્રી ગુમ થયા હતા, જેની પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પણ નોંધાઈ હતી. જોકે માતાની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી. પુત્રીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. રાજકોટ ડેરીની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં ઘી ડિપાર્ટમેન્ટમાં આવેલો વાલ્વ ખુલ્લો રહી જતા 500 કિલોથી વધારે ઘી ગટરમાં વહી જવાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં અંદાજે ₹2 લાખ નુકસાન થયું છે. જોકે સૌથી આઘાતજનક બાબત એ છે કે હજુ સુધી કોઈ જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ. કોડીનારની અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કડોદરા ગામના 40 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેથી પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિજનોનું કહેવું છે કે જ્યાં સુધી ડોક્ટર તેમને નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે. મોરબીમાં ખેડૂતો નર્મદા કેનાલમાં ઉતરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. છેલ્લા 15 દિવસથી પાણી આપવાની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેનાલમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પહેલા વહીવટીતંત્રે રવિ પાક માટે 15 નવેમ્બરે પાણી છોડવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાણી ન આવતા મોરબી, માળિયા, હળવદ સહિતના ખેડૂતો સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગ કરી હતી. મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં પીસીબીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. નરોડા બેઠક પાસે જુગારધામ ચાલતું હતું અને જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ રોકડ રૂપિયા 1,99,000નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદના પીસીબીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે અને 1,99,000નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરાઈ છે. નરોડા બેઠક પાસે આ જુગારધામ ચાલતું હતું. પીસીબીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે અને 1.99 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આખરેચી ગામે ખેડૂતો આંદોલન પર ઉતર્યા. આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ ગૃહમંત્રીને પત્ર લખ્યો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી. મોરબીમાં પાણી પર પહેરેદારો રાખવામાં આવ્યા છે. 3 જવાનોની ટુકડી માળિયા બ્રાન્ચ કેનાલ પર તૈનાત કરાઈ છે અને દરેક પોઈન્ટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. હળવદના માલણિયાદ ગામે SRP જવાનોની ટીમ કેનાલ પર સતત પેટ્રોલિંગ કરી પાણી ચોરી કરતા તત્વો પર ચાંપતી નજર રાખશે. જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો. વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો અને રોષે ભરાયેલા વેપારીઓ SPને આવેદનપત્ર આપશે. મોરબીમાં પાણીની માંગ સાથે ખેડૂતોનો અનોખો વિરોધ જોવા મળ્યો. પાણી ન મળતા અચાનક અનેક ગામના ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને પાણીની માંગ સાથે સંગીત વગાડીને વિરોધ કર્યો. ખેડૂતોના આ વિરોધને લઈને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. ગઈકાલે રજા હોવાને કારણે એક જ OPD ખુલ્લી હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે પરિવારજનો રોષે ભરાયા હતા અને સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયા પણ આ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. સુરેન્દ્રનગરના થાન વિસ્તારના સ્થાનિકોએ ખનીજ ચોરીનો એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે અહીંથી તંત્ર, પોલીસ અને માફિયાઓની મિલીભગતના કારણે કાળો કારોબાર ચાલી રહ્યો છે. અહીં તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થઈ રહી છે. બાલાસિનોરમાં નગરપાલિકાની દુકાનોના જિલ્લા કલેક્ટરે ઠરાવ રદ કર્યા. આ વિવાદ શોપિંગ સેન્ટર મુદ્દે અપીલ નામંજૂર કરાઈ. પાલિકા દ્વારા જાહેર હિતની જગ્યાએ હેતુફેર કરી દુકાનો બનાવાય છે ત્યારે રાહ જોવાય છે કે આ વિવાદિત દુકાનો ક્યારે દૂર કરવામાં આવશે. પાણી વિના પાટણના ખેડૂતો પરેશાન છે ત્યારે પાણીની પરેશાનીને લઈને પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોએ અનોખો વિરોધ કર્યો. વડગામ પાસે પસાર થતી ખાલી નર્મદા કેનાલમાં વોલીબોલ રમીને ધારાસભ્યોએ વિરોધ કર્યો. નર્મદાનું પાણી ખેડૂતોને ન મળતા યોજાનારા આ અનોખા વિરોધમાં ખેડૂતો પણ જોડાશે. અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશન હોલના રિયાલિટી ચેકમાં પોલમ પોલ બહાર આવી છે. બાપુનગર સ્થિત મંગલ પાંડે અને શાહપુર સ્થિત કોર્પોરેશન સંચાલિત હોલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો આ તરફ સુરતમાં પણ કોર્પોરેશન સંચાલિત હોલની દયનીય હાલત જોવા મળી. અડાજણના કોમ્યુનિટી હોલમાં ન્યૂઝીડિંગ ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા અહીં શ્વાનનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો હોલમાં સામાન પણ અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો. તો રાજકોટના ભીલ એકલવ્ય કોમ્યુનિટી હોલની પણ દશા આવી જ જોવા મળી. હોલમાં પગ પણ ન મૂકી શકાય તેવી ગંદકી જોવાય. હોલની છત પણ જર્જરિત હાલતમાં જોવા મળી. રાજકોટમાં RMC દ્વારા ટેકનિકલ કારણોસર પાણી કાપ મુકાતા અડધું રાજકોટ તરસી રહ્યું હતું. શહેરના 11 વોર્ડમાં પાણી કાપ મુકાયો હતો અને વોર્ડ 4, 5, 6, 8, 11, 12, 13, 15, 16, 17 અને આ પાણી કાપને કારણે રાજકોટવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. PI દીપક મિશ્રાના કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મકાન વિવાદમાં કોર્ટનો સ્ટે હોવા છતાં મકાનનું બાંધકામ કર્યું હતું અને ફરિયાદીને ધમકી આપવાનો કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે. નટુભાઈ પ્રજાપતિ સામે સરદારનગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને PIના દબંગાઈના CCTVની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે. જી હરમેશ, પીઆઈ દીપક મિશ્રાના કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસથી, થોડા દિવસ પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં જે પીઆઈ દીપક મિશ્રા છે, ભાવનગરમાં અત્યારે તેઓ ફરજ બજાવે છે, તેઓ તેમના નરોડા વિસ્તારના ઘરે આવ્યા હતા અને ત્યાં પાડોશી સાથે માથાકૂટ થઈ હતી અને તેમને માર માર્યો હતો અને ધમકી પણ આપવામાં આવી હતી. જે બાબતને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી. આજે અરજી છે તે બાબતને લઈને હવે એક ગુનો સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મકાન વિવાદમાં કોર્ટનો સ્ટે હોવા છતાં પણ પીઆઈ દીપક મિશ્રાના જે કોન્ટ્રાક્ટર છે, તે કોન્ટ્રાક્ટરે મકાનનું બાંધકામ કર્યું હતું અને ફરિયાદીને ધમકી આપવાનો કોન્ટ્રાક્ટર નટુભાઈ પ્રજાપતિ સામે હાલ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આજે પીઆઈ છે તે પીઆઈ દીપક મિશ્રા અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા હતા અને હવે ફરી એક વખત તેઓ ની જે દબંગાઈ છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને તે પણ અત્યારે સામે આવી છે અને જેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ તેમના જે કોન્ટ્રાક્ટર છે તેમની સામે હાલ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જી હરમેશ, આભાર આપનો તમામ માહિતી માટે.